નમસ્તે મિત્રો, ટોપ ઓફ સ્ટોક વિથ અશોક ગુજર સિરીઝની અંદર ફરી વખત આ બધા જ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, અનએકેડેમી જીપીએસસી દ્વારા થઈ રહેલો અનેરો પ્રયાસ અને પ્રયાસમાં આપણે આજે ફરી વખત ખુશ્બુબેન સાથે ચર્ચાનો સિલસિલો આગળ વધારીએ. તો લાસ્ટ એપિસોડની અંદર જે આપણે વાત કરી છે પ્રિલિમ્સની, દોડની, મેન્સની, સોર્સની જે વાત કરી છે, અને સાથે સાથે હવેના આ પાર્ટની અંદર આપણે આગળ વાતનો ચર્ચાનો સિલસિલો દબાવી રહ્યા છીએ, ત્યારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કેમ કે વિડીયોના અંત સુધીમાં આપણે ઘણી બધી એવી વાતો ખુશ્બુબેન પાસેથી જાણવાના છીએ જે આપની તૈયારીમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. તો વિધાઉટ ટેકિંગ અ મચ મોર ટાઈમ, ખુશ્બુબેન ફરી વખત આપનું આ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત છે. અને બેન, લાસ્ટ જે આપણે એપિસોડ જ્યાંથી આપણે કન્ક્લુડ કર્યો છે ત્યાંથી જો શરૂઆત કરીએ, તો પ્રિલિમ્સની વાત થઈ, દોડની વાત થઈ, મેન્સની અંદર જેમ તમે આગળ વાત કરી છે કે જીએસ વન છે, જીએસ ટુ છે, ઇંગ્લિશ અને ગુજરાતી, 200 200 200 200 કે 200 માર્ક્સની આજે એક્ઝામ રહેતી હોય છે. પણ મેજોરિટી આપણને જે વિદ્યાર્થીને ડર લાગતો હોય છે, એક જે ગુજરાતી મીડિયમના બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી છે જેમનું એજ્યુકેશન ક્યાંક સેકન્ડરી, હાયર સેકન્ડરી, પ્રાઇમરી એટલે કે સ્કૂલિંગ જે છે એ ગુજરાતી મીડિયમની અંદર ક્યાંક થયું છે, તો આવા વિદ્યાર્થીને ઇંગ્લિશથી ડર લાગે બહુ સ્વાભાવિક છે. અને આ એક જનરલ ક્વેશ્ચન છે, વિદ્યાર્થીને આ મૂંઝવણ આવતી જ હોય છે. આપે પણ ગુજરાતી મીડિયમ અને આપે તો ગ્રામ્ય વિસ્તારમાંથી ક્યાંક અને ક્યાંક એજ્યુકેશન બેન લીધું છે, તો આવા સમયમાં તમે કેવી રીતે તૈયારી કરી અને એક વિદ્યાર્થી ઇંગ્લિશ ઉપર કેવી રીતે કમાન્ડ લાવી શકે ને કેવી રીતે તૈયારી કરી શકે? બીકોઝ ઓફ અહીંયા ધ્યાન આપવું ખૂબ જરૂરી એટલે બનતું હોય છે કે 200 માર્કનું પેપર છે એટલે આને ઇગ્નોર તો ન જ કરી શકાય, કેમ કે અહીંયા ઘણું બધું કવર કરવું પડતું હોય છે. તો એના માટે આપ વાત કરો બેન, તો આપ શું કહેશો? હું પોતે ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ છું. મારું 10th સ્ટાન્ડર્ડ સુધીનું જે કંઈ બી મારું ભણતર છે એ મારા ગામમાં જ થયું છે, ગામની સ્કૂલમાં થયું છે અને ગુજરાતી મીડિયમમાંથી જ થયું છે. એટલે એવું બિલકુલ નથી હોતું કે જે ગુજરાતી મીડિયમવાળા હોય છે એ ક્યારેય પાસ નથી કરી શકતા. અને હંમેશા જે તૈયારી કરતા હોય છે ત્યારે અમે ઇંગ્લિશ માટે સ્પેશિયલી કહેવા માંગીએ કે વોક્યુબ્યુલરી હોય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. અમુક અમુક શબ્દો હોય છે જેને તમને નોલેજ હોય છે પરંતુ પછી ક્યાં વાપરવા એ ખબર નથી હોતી. તો જે જનરલ જે યુઝ થતી વોક્યુબ્યુલરી હોય છે એનું એક ભંડોળ ઉભું કરો, કારણ કે ઇંગ્લિશ છે, ગુજરાતી છે કે કોઈ બી લેંગ્વેજ છે એ જ્યારે તમે યુઝ કરવા માંગો છો કે કઈ રીતે એને કમ્યુનિકેટ કરવી, તો હંમેશા એની વોક્યુબ્યુલરી અને એને યુઝ કઈ રીતે કરવી એ ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય છે. તો ઘણી વાર કેવું થતું હોય છે કે છોકરાઓ એ કોખી તો લેતા હોય છે કે આ વોકેબ્યુલરી છે, પછી એને યુઝ કેમ ની કરવી એ નથી સમજમાં આવતું. તો એટલે તમે એને પ્રોપર યુઝ કેમ ન કરો એના પર ફોકસ કરવું જોઈએ. અને જે જનરલાઇઝ ટર્મ્સ છે જે યુઝ થતા હોય છે, જે આપણે એક્ઝામ ઓરિયન્ટેડ હોય, તેવા એક શબ્દ ભંડોળ ઉભું કરવું કે જે તમે એક્ઝામ વખતે યુઝ કરી શકો. તમે જે મેન્સની તૈયારીની જે વાત કરી છે, તો પ્રિલિમ્સની જ્યારે તમે તૈયારી કરતા હતા ત્યારે એ પ્રિલિમ્સની તૈયારીની સાથે જ આપ મેન્સની તૈયારી પીઆઈ માટે કરતા હતા કે પ્રિલિમ્સ માટે પ્રિલિમ્સનો ટાર્ગેટ હતો અને મેન્સ માટે મેન્સનો ટાર્ગેટ હતો? તો એક વિદ્યાર્થીને થોડું વધારે આઈડિયા આવશે. તમારી વાત કરીએ બેન, તો તમે કેવી રીતે તૈયારી કરેલી? હું જ્યારે પ્રિલિમની તૈયારી કરતી હતી ત્યારે માત્ર મેં પ્રિલિમ પર જ ફોકસ કર્યું હતું, કારણ કે એનું જે આપણે માઇન્ડમાં લઈને ચાલતા હોય છે એવું હોય છે કે ફેક્ટ બેઝ વધારે હોય છે અને સીધું આપણે મગઅપ કરવા વધારે ટ્રાય કરતા હોય છે. જ્યારે મેન્સમાં આવે છે ત્યારે મેન્સમાં તમારે ઓછા ટોપિક કવર કરો, પરંતુ જેટલા ટોપિક કરો એનું બધું જ કવર કરો, વ્યવસ્થિત એનાલિસિસ કરો. જેમ કે મારી વાત કરું તો હું કોઈ બી ટોપિક લેતી જ્યારે મેન્સ માટે, તો એના પોઝિટિવ પોઈન્ટ, એના નેગેટિવ પોઈન્ટ અને એના ઉપરથી કન્ક્લુઝન શું છે, આપણા પોતાના વ્યૂઝ શું છે, એવી રીતના પૂરું તૈયારી કરતા, જે પ્રિલિમમાં નથી હોતું. એટલે પ્રિલિમમાં વધારે ફેક્ટ બેઝ હોય છે, જ્યારે મેન્સમાં એનાલિટિક વધારે હોય છે. તો એનાલિસિસ ઉપર જવા માટે હંમેશા આવી રીતે તૈયારી કરો કે કોઈ બી ટોપિક જે ટ્રેન્ડિંગ છે એ લઈ લો, એના પોઝિટિવ પોઈન્ટ્સ કયા છે, એના નેગેટિવ પોઈન્ટ્સ કયા છે અને એને સમરાઈઝ કરો કે છેલ્લે તમે શું કહેવા માંગો છો આ પોઈન્ટ. આપણે સફળતા ચોક્કસથી મળી છે, એની પાછળનું કારણ પણ કે ભાઈ એક ફોકસ ફોકસ રહીને આપણે જે તૈયારી કરી છે, એટલે ઘણા વિદ્યાર્થી મિત્રો એક સાથે પણ તૈયારી કરતા હોય છે, એમને પણ સફળતા પ્રાપ્ત થતી હોય છે. પણ બેને પોતાની જે આ સ્ટ્રેટજી અપનાવી છે તો એમાં પણ બેને સફળતા પ્રાપ્ત થઈ છે, સ્ટુડન્ટ ટુ સ્ટુડન્ટ વેરી કરતું હોય છે. અને જો સ્પેશિયલી બેન જોવા જઈએ તો પ્રિલિમ્સના જે સોર્સની તમે જે વાત કરી છે, તો મેન્સની અંદર એમાં કોઈ સોર્સ એડ ઓન મારે કરવા પડશે કે એઝ ઇટ ઇઝ જે સોર્સ હતા એ જ સોર્સથી મારે મેન્સની ક્યાંક તૈયારી કરવાની રહેતી હોય છે, તો કોઈ સોર્સ મારે એડ કરવા પડશે? તમે કોઈ સોર્સને એડ કરેલા કે એ જ સોર્સ દ્વારા આપણે તૈયારી કરેલી બેન? જી ના, એના માટે મેં ક્યારેય અલગથી સોર્સ યુઝ નથી કર્યા. હું હંમેશા જે આપણે ઓથેન્ટિક બુક હોય છે, જેમ કે 11th 12th ની આપણે NCERT કે GCERT વાંચું છું, તો પ્રિલિમ માટે પણ એ જ વાંચું છું.
અને મેન્સ માટે પણ એ જ વાંચું છું. બસ ખાલી મારો દ્રષ્ટિકોણ ચેન્જ કરું છું. પ્રિલિમ માટે હું વાંચી હોઉં ત્યારે એવી રીતે જોઉં છું કે આમાંથી પ્રિલિમના કેવા ક્વેશ્ચન નીકળી શકે છે, ઉલટા કરીને કેવી રીતે પૂછી શકે છે, કે કઈ કઈ રીતે આ પૂછવાના ચાન્સીસ છે. ત્યારે એ જ વસ્તુ મેન્સ માટે વાંચું છું ત્યારે હું એવી રીતે જોઉં છું કે કોઈ બી ક્વેશ્ચન આના રિલેટેડ પૂછાશે તો આની અંદર હું કેવી રીતે લખીશ, એના પોઝિટિવ નેગેટિવ ને એવી રીતના. તો વાંચવાનું એ જ હોય છે, બસ ખાલી દ્રષ્ટિકોણ ચેન્જ થાય છે. મેન્સ ની અંદર ઘણા બધા ટોપર્સ વિદ્યાર્થીઓ જીપીએસસી ની અંદર પણ આ ટિપ્સ ને અપનાવતા હોય છે કે મેન્સ ની અંદર જે ડિસ્ક્રિપ્ટિવ જે આન્સર લખવાની જે વાત છે, આ આન્સર ને વધુ એટ્રેક્ટિવ કરવા માટે એક જે ફોર્મેટ રહેતું હોય છે, ફોર્મેટ ની સાથે વિદ્યાર્થીઓ ક્યાંક એટ્રેક્ટિવ કરવા માટે ડેટા યુઝ કરતા હોય છે. તો આવા ડેટા માટે કયા સોર્સેસ આપણે યુઝ કરી શકાય, અને મેઇનલી આપણે આપણો જે મેન્સ એક્ઝામનો જે આન્સર છે, આન્સર ને વધુ ક્વોલિટી બનાવવા માટે એક વિદ્યાર્થી શું કરી શકે, જો એના ઉપર આપણે ચર્ચા કરીએ બેન, તો આપ શું કહેશો? સ્પેશિયલી મેં લેંગ્વેજ માટે આ યુઝ કરેલું છે. ગુજરાતી અને ઇંગ્લિશમાં આપણને જે સબ્જેક્ટ્સ આપ્યા હોય છે, કે જેમ કે સોશિયો ઇકોનોમિક સબ્જેક્ટ છે, કે એજ્યુકેશન રિલેટેડ કંઈ છે, એન્વાયરમેન્ટ રિલેટેડ કંઈ છે, કે એવી રીતનો કોઈ બી ટોપિક હોય છે, તો હંમેશા એ ટોપિક રિલેટેડ 4-5 એવા વાક્યો અલગ શોધી કાઢું છું કે જે બીજા કોઈના ધ્યાનમાં આવ્યા ના હોય, કે આપણે કંઈક અલગ દેખાતું હોય, કે જેને આપણે આપણી રીતે યુઝ કરી શકીએ, આપણને ખબર હોય કે આપણે આવી રીતે યુઝ કરી શકીએ છીએ. તો હંમેશા હું એવા વાક્યો અને એવી રીતનું કઈ બી કોટ્સ હોય છે એ મેં અલગથી લખીને રાખેલા, જે હું એક્ઝામ ટાઈમે જતી એના પહેલા એક વાર રિવાઇઝ કરીને જતી કે આ વસ્તુ છે હું યુઝ કરી શકું છું. તો એવી રીતના એ તો ઓનલાઈન બી મળી જતા હોય છે, કે ક્યાંક ને ક્યાંક આપણે ડે ટુ ડે જે વાંચતા હોય છે એમાંથી એવી ઘણી આવી ડિટેલ્સ મળતી હોય છે, અને જેને હું હંમેશા અલગ નોટમાં રાખતી હતી અને અલગ નોટમાં લખી અને પછી હું એવી રીતના એને યુટિલાઇઝ કરતી. અને મેઇન વસ્તુ એ હોય છે કે જયારે તમે લખતા હોય છો ત્યારે તો તમને યાદ હોય છે, પરંતુ જયારે એક્ઝામ ટાઈમે તમને યાદ ઘણી વાર નથી આવતું, તો એ નોટ અલગ રાખવી અને જયારે બી આવી રીતના એક્ઝામ આપવા જાઓ એના પહેલા જ એકવાર જોઈ લેવું કે કયા કયા કોટ્સ છે જે મેં લખેલા છે અને શેના રિલેટેડ. કે કોઈ બી પેપર હોય છે એ જનરલી આવી રીતના એકાદ ટોપિક તો હોય જ કે જેમાં એન્વાયરમેન્ટનો હોય, એક એવો ટોપિક હોય કે જે સોશિયલ રિલેટેડ કંઈક હોય, કે કંઈક કરંટ ઇસ્યુ બેઝ હોય, તો એના રિલેટેડ તમારા કોટ હોય છે એ તમને ઉપયોગી થઈ શકે છે, એટલે ઇમ્પોર્ટન્ટ હોય છે. રાઈટ છે. અને બેન, જો આપણે વાત કરીએ તો જે મેન્સ એક્ઝામ ક્લિયર થઈ અને મેન્સ એક્ઝામ પછી જે નેક્સ્ટ જે સ્ટેપ આવે છે એ છે ઇન્ટરવ્યૂ. અને ઇન્ટરવ્યૂ માટે કોઈ ફિક્સ એક રેશિયો રહેતો હોય છે બેન, કે ભાઈ મેન્સમાંથી એટલા મલ્ટીપ્લાય એટલા વિદ્યાર્થીઓ ક્યાંક ઇન્ટરવ્યૂની અંદર સામેલ થતા હોય છે અને દેન આફ્ટર એ ઇન્ટરવ્યૂ થતું હોય છે, તો આવો રેશિયો બેન ફિક્સ જ રહેતો હોય શકે? ના, એ રેશિયો ફિક્સ જ હોય છે. ઇન્ટરવ્યૂ માટે 3 ગણા કેન્ડિડેટ બોલાવવામાં આવે છે, એટલે રેશિયો 1:3 થઈ જતો હોય છે કે 3 માંથી કોઈ એક કેન્ડિડેટ પાસ થશે. અને બેન, લાસ્ટ સ્ટેપ છે, લાસ્ટ સ્ટેપની દિશામાં જો આપણે આગળ જઈએ તો ઇન્ટરવ્યૂ અને પીએની અંદર જે ઇન્ટરવ્યૂ છે, ફ્રેન્ડ્સ આપને બધાને ખબર છે કે જીપીએસસીની અંદર જ્યારે એક વિદ્યાર્થીનું ઇન્ટરવ્યૂ લેવામાં આવતું હોય છે, તો જીપીએસસીની અંદર તો એ વિદ્યાર્થીને એક ડિવાઇસ પીનને લઈને પણ પ્રશ્ન પૂછાતો હોય છે, એક ડીસીને લઈને પણ પ્રશ્ન પૂછાતો હોય છે, એસઓની સિચ્યુએશન આવી શકે, મામલતદારની સિચ્યુએશન, એટલે કે ત્યાં વાઇડ થઈ જતો હોય છે ટોપિક. પણ જ્યારે પીએને ઇન્ટરવ્યૂની અંદર તો સ્પેશિયલી ક્યાંક પીએને જ કન્સિડર કરીને એની સિચ્યુએશન, કેમ કે અહીંયા તો ક્લિયર જ છે કે આ બનશે તો પીએ જ બનશે, કેમ કે પીએ માટે અલગથી જે આખી એક્ઝામ પેટર્ન લેવાતી હોય છે અને ઇન્ટરવ્યૂ લેવાતું હોય છે, તો આ ઇન્ટરવ્યૂ ક્યાંક સ્પેશિયલ અને યુનિક સાબિત થતું હોય છે. તો બેન, તમારો જે ઇન્ટરવ્યૂનો જે અનુભવ રહ્યો છે એ અનુભવ કેવો રહ્યો, અને ઇન્ટરવ્યૂ માટે જો વિદ્યાર્થીઓની સાથે આપણે ચર્ચા કરીએ તો આપ શું કહેશો બેન? ઇન્ટરવ્યૂ માટે હંમેશા એક જ વસ્તુ ચેક કરવામાં આવતી હોય છે કે તમારો કોન્ફિડન્સ કેવો છે અને તમે આ જોબ માટે એપ્રોપ્રિએટ છો કે નહીં. એ જે ક્વોલિટીઝ જે એ લોકો રિક્વાયરમેન્ટ માટે છે કે આ ક્વોલિટીઝ બેઝિક છે જે દરેક ઓફિસર્સમાં જોઈએ, એ હંમેશા એ ચેક કરતા હોય છે. જેમ કે હું મારા ઇન્ટરવ્યુની વાત કરું તો મને ફેક્ટ બેઝ અમુક 2-3 ક્વેશ્ચન આવ્યા, એના પછી મને એક સિચ્યુએશન આપી દીધી, એના પછી મને બીજું કશું જ પૂછવામાં નહોતું આવ્યું. ખાલી મને હું કોઈ બી આન્સર આપતી તો મને એક જ વસ્તુ કહેતા, પછી હું એનો બીજો આન્સર આપતી તો કે પછી તમે શું કરતા, સિચ્યુએશન એક આપી દીધી બસ, પછી 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 ચાલ્યું, અને એના હું આન્સર્સ આપતી ગઈ આપતી ગઈ આપતી ગઈ, લાસ્ટમાં એમણે પછી મને એવું કીધું કે ઓકે તમારું ઇન્ટરવ્યુ પૂરું થાય છે. એટલે એ લોકો ઘણી વાર તમને પ્રેશરાઇઝ કરવા બી ટ્રાય કરતા હોય છે, બટ એનો મિનિંગ એવો નથી કે એ લોકો તમને નેગેટિવ માર્કિંગ કરશે, કારણ કે મારા માર્ક્સ છે અબોવ એવરેજ છે. તો એનો મિનિંગ એટલે એ લોકો એ જોતા હોય છે કે તમે પ્રેશરમાં આવી જાઓ છો કે નહીં, તમે આ પ્રેશર સાથે કામ કરી શકશો કે નહીં, તમારા એટીટ્યુડ કેવો છે, તમે નર્વસ થાવ છો કે નહીં. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે જે તમે કોન્ફિડન્સ છે લૂઝ થઈ જાય તો પછી તમે એ વસ્તુ નથી કરી શકતા. એટલે હંમેશા કોન્ફિડન્સ રાખો અને પૂરા જે આવડતું ના હોય તો શાંતિથી ના પાડતી હોય કે સોરી સર આઈ ડોન્ટ નો, એનાથી ક્યારેય માર્ક્સ ઓછા આવે છે એવું નથી થતું. અને તમે ખોટું ખોટું બ્લફિંગ કરી રાખો છો તો એ તરત નોંધમાં લેવાય છે કે આ માણસને ખબર નથી, તેમ છતાં કંઈ બી બોલે રાખે.
એટલે હંમેશા એ ધ્યાન રાખો કે જે સાચું છે, જે જેવા તમે છો એવા જ રિપ્રેઝન્ટ થાવ, વધારાનું કશું કરવાની કઈ જરૂર નથી, અને કોન્ફિડન્સ છે રાખવો જોઈએ. અને બેન, જો ઇન્ટરવ્યુની અંદર તમને પૂછાયેલો જે પ્રશ્ન અથવા તો તમને અપાયેલી જે સિચ્યુએશન છે એના ઉપર જો આપ વિદ્યાર્થીઓની સાથે શેર કરી શકો તો વિદ્યાર્થીને વધારે આઈડિયા આવશે કે એક વિદ્યાર્થી પણ જ્યારે પીએની અંદર જાય ઇન્ટરવ્યુ આપવા માટે તો એમને પણ થોડી ડિટેલ અને ક્લેરિટીની સાથે જો આ બધી માહિતી હોય તો એ ખૂબ ઉપયોગી સાબિત થશે. તો એના ઉપર વાત કરીએ બેન, તો આપ શું કહેશો? એમાં એમણે મને એવી સિચ્યુએશન આપી હતી કે તમે ગામમાં છો અને તમને એવું જાણવા મળ્યું છે કે કોઈ લાશ મળી છે, તો તમે પહેલા શું કરશો? એટલે મેં પછી એવું અલગ અલગ મને પછી પછી વાળા આન્સરમાં મેં ઘણું બધું આપ્યું હતું, બટ મને જે રિમેમ્બર અત્યારે હું કરી શકું છું એવું કંઈક છે કે હું ગામના પેલા એ લાશને આઈડેન્ટિફાઈ કરવા માટે ગામમાં પેલા જે મોટી લોકો હશે એ લોકોને બોલાવીશ કે એનાથી આઈડેન્ટિફાઈ થાય કે આ જ ગામની છે કે બીજા ગામની છે. એવી રીતે પછી એના પરથી આપણે આઈડેન્ટિફિકેશન કરીશું. એના પછી આગળ જે પ્રોસેસ જે કરવાની હોય પીઆઈ તરીકે, એ પ્રોસેસ માટે એફએસએલને બોલાવવાના થાય કે પછી કોઈ બીજું જે કઈ બી કાર્ય હોય એ કરવાનું, અને એવી રીતના મેં પૂરો આન્સર આપ્યો હતો. બટ મેઇન વસ્તુ એ હતી કે એ લોકો થોડા મને પ્રેશરાઇઝ કરવા માટે ટ્રાય કરતા હતા કે પછી પછી કરતા ક્યાં સુધી મેડમ આન્સર આપે છે, એટલે એવી રીતનું. અને એક ટાઈમ પછી તો મેં શાંતિથી કહી દીધું કે સર બસ આટલું કરીશ, આનાથી વધારે કશું નહીં કરું, અને ત્યાં મારું ઇન્ટરવ્યુ ઓવર થઈ જાય છે. એટલે આમાં એવું હોય છે કે ત્યારે તમારા ઇન્સ્ટન્ટલી તમારા માઇન્ડમાં જે કઈ બી આવતું હોય છે એ તમે કહેતા જાઓ છો, એટલે એના માટે કઈ એક્સ્ટ્રા પ્રિપેર કરવાની જરૂર નથી. જ્યારે જે તમને તમે સાચા છો તમે એ રિપ્રેઝન્ટ થઈ શકો છો. એટલે મને આવી એક સિચ્યુએશન આવી હતી, જનરલી આવું થતું હોય છે. રાઈટ છે. એટલે મેઇનલી જો જોવા જઈએ, અને આ તો વિદ્યાર્થી મિત્રો હરેક સક્સેસફુલ એસ્પિરન્ટ આપની સાથે આવા ડિસ્કશન શેર કરતા જ હોય છે કે ભાઈ એક જે તમારું જે કોન્ફિડન્સ છે કે ભાઈ ઇન્ટરવ્યુ આપતી વખતે તમારી વે ઓફ પ્રેઝન્ટિંગ જે આન્સર આપવાની જે કળા જે છે એની સાથે જે તમારો કોન્ફિડન્સ છે ખૂબ અગત્યનો ભાગ ભજવતો હોય છે. અને પીઆઈની અંદર મેઇનલી જે પ્રેશર હેન્ડલ કરવાની જે વાત છે અથવા તો પ્રેશરવાળી સિચ્યુએશનની અંદર પણ તમે પરફોર્મ કરી શકો છો કે નહીં, તો એ દિશામાં પણ ક્યાંક ને ક્યાંક તમારું ઓબ્ઝર્વેશન થતું હોય છે, તો એ દિશામાં પણ જો તમે થોડી ઘણી તૈયારી અને ધ્યાન આપી શકો તો ચોક્કસથી આપ પીઆઈનું ઇન્ટરવ્યુ પણ ક્રેક કરી શકતા હો છો. બેન, જે રીતે આપણે વાત કરી છે પીઆઈ માટેની, કોન્ફિડન્સ માટેની, અને જે આપના અનુભવો જે શેર કર્યા છે, પણ આપ તો અત્યારે બાવળા મુકામે જે ટ્રેનિંગના ભાગરૂપે ગ્રામ્ય વિકાસની જે અત્યારે સેવા અને ફરજ બજાવી રહ્યા છો, પણ એક વિદ્યાર્થીને પીઆઈની જવાબદારી કેવી હોય, એ કેવી ચેલેન્જીસ આવતી હોય, જો આ માહિતી પણ શેર થઈ શકે. બીકોઝ ઘણી વખત શું થતું હોય બેન કે આવી રીતે હું કોઈ ઇન્ટરવ્યુ જોઈ લઉં અને મોટિવેટ થઈ જાઉં, ઓહો મજા મજા છે, આ તો પીઆઈની અંદર તો બહુ જબરજસ્ત કામ થઈ શકે ને, આપણે તો આમ વટ પડે. એટલે આવું જ્યારે મને ક્યારેક એવો ભાસ થાય અથવા તો આવો મને વિચાર આવે અને પછી હું પીઆઈની તૈયારીની શરૂઆત કરી દઉં, પણ પછી મને એકચ્યુઅલમાં ખબર ના હોય કે ત્યાં ફિલ્ડ વર્કમાં કેવી ચેલેન્જીસ આવવાની હોય. કેમ કે ઘણી વખત મને એવું થાય કે એકવાર પીઆઈ થઈ જાય એટલે ભાઈ બલ્લે બલ્લે છે, પણ એવું હોતું નથી એક્ચ્યુઅલની અંદર. એટલે દરરોજનો ઉગતો એ સૂર્ય ક્યાંક પીઆઈ માટે એક નવી ચેલેન્જીસ લઈને આવતો હોય છે. બેન, તો આ બધી ચેલેન્જીસ ઉપર અને આ કોવિડ-19 ના સમયગાળાની અંદર તો તમે જે ફરજ બજાવી છે, જે લર્નિંગ જે પ્રાપ્ત કર્યું છે, તો આ બધી સિચ્યુએશન ઉપર જો કદાચ વિદ્યાર્થીની સાથે વાત કરી શકાય તો એમને એક થોડું બેઝિક આઈડિયા આવશે. જનરલી કેવું હોય છે કે આપણે હંમેશા મૂવીઝ જોતા હોઈએ છીએ કે સિંઘમમાં આવું થયું, દબંગમાં આવું થયું, એટલે આપણે એનાથી ઇન્સ્પાયર થઈ જતા હોઈએ છીએ અને જ્યારે આપણે તૈયારી બી સ્ટાર્ટ કરી દેતા હોય છે. પરંતુ જ્યારે ફિલ્ડમાં આવીએ છીએ ત્યારે રિયાલિટી ચેક થઈ જતી હોય છે કે આપણે જે વિચાર્યું હતું એવું તો બિલકુલ છે જ નહીં, કારણ કે વર્કિંગ અવર્સ નું કોઈ ફિક્સ હોતું નથી, તમારે કામમાં તમારો કોઈ દાયરો જોબ ડિસ્ક્રિપ્શન જેવું કઈ હોતું નથી, જે કઈ બી કોઈ કઈ નથી કરતું એ તમારે બધું કરવાનું છે, એટલે એક આ ટાઈપનું હોય છે. તો હંમેશા તમારે એક એ માઇન્ડસેટ રાખવો જોઈએ કે કોઈ બી કામ હશે એ આપણા વર્ક પ્રોફાઇલમાં લખેલું નથી, આપણે કરવાનું આવશે અને કરવું જ પડશે. કારણ કે જે કોઈ નથી કરતું એ બધું પોલીસના માથે જ હંમેશા આવતું હોય છે કે આ કામ તો કોઈ પોલીસ કરશે, એટલે એક એ રાખવું જોઈએ. અને આપણે જે મોટી મોટી વાતો જોતા હોય છે કે એમ આમ કરી નાખ્યું આમ કરી નાખ્યું, એવું બિલકુલ નથી હોતું. આપણે જે કાગળ ઉપર આપણે હોશિયાર બનવાની જરૂર છે, અને આપણે કોઈ બી માણસ છે અને કાયદેસરની પ્રક્રિયાથી આપણે કેવી રીતના એ કન્વિક્શન સુધી પહોંચાડી શકીએ છીએ એ બધું ઇમ્પોર્ટન્ટ હોય છે. આવી મારધાટ ને એ બધું બહુ રેર કેસમાં જોવા મળતું હોય છે. એટલે આવા મૂવીઝ થી ઇન્સ્પાયર થઈ અને એવું ના વિચારું, કારણ કે એના પછી શું થતું હોય છે, જયારે એ લોકો રિયલીમાં એ આવતા હોય છે આ ફિલ્ડમાં, પછી એ લોકોને તરત એમ થાય છે કે આ ક્યાં ફસાઈ ગયા, કારણ કે ત્યારે તમે નકરા કામની અંદર જ બિઝી હો છો, અલગ અલગ પ્રકારના કામ આવતા હોય છે અને ક્યાંય બી તમારું પોસ્ટિંગ થતું હોય છે. આજે આ કામ છે, આજે આ ટેબલ પર બેસાડ્યા, ક્યારે ઓલા ટેબલ પર બેસાડ્યા, તો ઘણું બધું ચેન્જીસ આવતા હોય છે. તો હંમેશા એ વસ્તુ ધ્યાનમાં ના રાખવી, એની જગ્યાએ વિચારવું કે હું જે કામ કરી રહ્યો છું એના માટે હું કેપેબલ છું, હું હંમેશા પ્રયત્નશીલ રહીશ અને મને આ કામ સોંપવામાં આવ્યું છે અને બને એટલું જલ્દી હું પૂરું કરી દઉં.
રાઈટ છે ફ્રેન્ડ્સ, કેમ કે આમ જોવા જઈએ ને તો જીપીએસસી નો સિલેબસ વિદ્યાર્થી મિત્રો નક્કી હોય છે, એક ફિક્સ હોય છે કે ભાઈ આ સિલેબસ છે, પણ એનો કોઈ સોર્સ ફિક્સ નથી કે ભાઈ જેમ આપણે 10મામાં 12મામાં અભ્યાસ કરતા, કોલેજની અંદર અભ્યાસ કરતા કે ભાઈ આ સબ્જેક્ટ માટે આ સોર્સ એટલું કરીએ, આપણે બે પુઠાની વચ્ચેના પેજ કરીએ તો કદાચ પાસ થઈ જઈએ, એમ જીપીએસસીની અંદર સિલેબસ ફિક્સ છે પણ એના માટેનો કોઈ સોર્સ ફિક્સ નથી. તમે જેટલું કરી શકો એ એક ટોપિકને લઈને તમે મલ્ટિપલ સોર્સમાંથી જેટલું નોલેજ ગેઇન કરી શકો, જેટલા ડેપ્થમાં જઈ શકો એટલો ક્યાંક તમને બેનિફિટ મેન્સ અને ઇન્ટરવ્યુમાં થતો હોય છે. સેમ વે પીઆઈની પણ એક જે જવાબદારી છે, ડ્યુટી છે, એ એવી જ રહેતી હોય છે. અહીંયા કોઈ જોબ એવું ડિસ્ક્રિપ્શન ફિક્સ નથી કે ભાઈ તમારે સવારે ઉઠીને એટલું જ કરવાનું છે અને સાંજે ડ્યુટી તમે છોડો ત્યારે તમારે એટલું જ કરવાનું છે, અથવા તમારી નાઇટ શિફ્ટમાં તમારે એટલી જ જવાબદારી નિભાવવાની છે, આવું કોઈ નથી. તમે જેટલું કરી શકો, જેટલું તમે સમાજ માટે કરી શકો એટલું ક્યાંક બેસ્ટ સાબિત થતું હોય છે, અને જેટલું કરો એટલું ક્યાંક કામ ઓછું પડતું હોય છે. તો આવી એક જોબની સાથે, કેમ કે આ કોઈ કોર્પોરેટ સ્ટ્રક્ચર નથી કે ઇફ યુ આર કોમ્પ્યુટર એન્જિનિયર, ઇફ યુ આર સિવિલ એન્જિનિયર, ઇફ યુ આર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, તમે બીકોમ બીબીએ એમબીએ કરીને જેમ કોર્પોરેટની અંદર જ્યારે આપણે જોબ કરતા હોઈએ અને 9 to 6 અથવા તો 9 to 7ની અંદર જે આપણે જોબ કરતા હોઈએ, ત્યાં જવાનું ફિક્સ છે, આવવાનું ફિક્સ છે, અને ત્યાં આપણે શું કામ કરવાનું છે બધું જ ફિક્સ છે. તો પીઆઈની અંદર એવું નથી હોતું. અહીંયા તો અવનવી ચેલેન્જીસ તમને આવતી હોય છે, તમે પ્રિડિક્ટ ન કર્યું હોય, તમે ક્યારેય એવું વિચાર્યું ન હોય એવી સિચ્યુએશનની અંદર પણ જ્યારે તમે આવતા હોય છે ને એમાં પણ તમારે કામ કરીને સમાજને કંઈક બતાવવાનું હોય છે. અને આમ પણ બેન જોવા જઈએ તો સમાજને એક પોલીસ મિત્રો પાસેથી, પોલીસ વર્ક પાસેથી ઘણી બધી આશા અને એક સપોર્ટની લાગણી એમએસને માટે રહી છે અને રહેતી હોય છે, અને એ બહુ સ્વાભાવિક અને સાહજિક છે. એટલે આ એક જવાબદારીવાળી પોસ્ટ છે ફ્રેન્ડ્સ. એટલે આના માટે જે સંઘર્ષ તમે તૈયારીમાં કરો છો એથી પણ વધારે સંઘર્ષો, ક્યાંક આપે સફળ થયા પછી એક જવાબદારી નિભાવશો ત્યારે રહેતો હોય છે. તો એના માટે આપ મેન્ટલી જો તૈયાર હોય તો ખૂબ સારું કામ કરી શકાય. અને બેન જો ચર્ચાને આપણે આગળ વધારીએ તો મેઇનલી ખાસ કરીને પીઆઈ અથવા તો જીપીએસસીની તૈયારી કરતો વર્ગ છે, આમ તો કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતો વિદ્યાર્થીનો જે વર્ગ છે, એમાં એક ધીરજનો ગુણ ખૂબ જરૂરી છે. બિકોઝ ઓફ પેશન જે છે, ધીરજ જે છે, કેમ કે ઘણી વખત શું થાય કે 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ વિદ્યાર્થી ક્યાં સુધી એ ધીરજ રાખવી, અથવા તો ઘણા વિદ્યાર્થી એવું કે સાહેબ 1 વર્ષ કેટલી ધીરજ રખાય, હવે આનું કોઈ માપદંડ નથી, આનું કોઈ ફિક્સ નથી કે ભાઈ તમારો 66 કેજી વેઇટ છે એટલે તમારે 3 વર્ષ ધીરજ રાખવાની, અચ્છા તમારો 55 કિલો વેઇટ છે તમારે 5 વર્ષ ધીરજ, આવું તો કોઈ ફિક્સ ફોર્મેટ છે નહીં. તો પ્રેક્ટિકલી જોવા જઈએ બેન, આપણે ભલે મોટિવેટ કરવા માટે કહેતા હોઈએ કે ભાઈ ધીરજ રાખવી જોઈએ, પણ જે વિદ્યાર્થી આ સિચ્યુએશનની અંદર હોય છે એ ફીલ કરી શકતા હોય છે કે ધીરજ રાખવી એ એટલું સહેલું કામ નથી. તો એક વિદ્યાર્થી પ્રોપર ધીરજ કેવી રીતે રાખી શકે, અને એસ્પેશિયલી પીઆઈ હોય, પીએસઆઈ હોય, ને આની અંદર જો જોવા જઈએ બેન તો ફિમેલ એસ્પિરન્ટ જે છે, જે બહેનો છે, એમને ઘણી બધી ચેલેન્જીસ રહેતી હોય છે. આફ્ટર મેરેજ પણ ઘણી બધી બહેનો ક્યાંક તૈયારી કરતી હોય છે, તો એમને તો એક પરિવારની જવાબદારી છે અને જવાબદારીની સાથે કોચિંગ સેન્ટર અથવા તો કોચિંગમાં ન જતા હોય અને પોતાની સેલ્ફ પ્રિપરેશન ક્યાંક કરતા હોય, તો આવી બધી જ મથામણની અંદર, અને આપ તો ખૂબ સારી રીતે વાતને સમજી શકો છો, આપ એમાંથી જ ક્યાંક પસાર થયા છો, આ સંઘર્ષ ગાથામાંથી જે આપ પસાર થઈને અત્યારે સફળતા પ્રાપ્ત કરીને ફરજ બજાવી રહ્યા છો, તો આ એક ધીરજ ઉપર અને બહેનોને અને ખાસ કરીને તૈયારી કરતો હરેક વિદ્યાર્થીને પ્રેરણા મળી રહે એના માટે આપ બેન શું કહેશો? મારી સાથે જે લોકો પીઆઈ ની તૈયારી કરી રહ્યા હતા હંમેશા એ લોકોને મોટિવેટ કરતી રહેતી, એમાં મેઇન આ જ વસ્તુ હતી કે ક્યારે ભી એ લોકો મારાથી વધારે પહેલાથી તૈયારી કરતા હતા, તો એ લોકોને હંમેશા એવું રહેતું કે હા અમને વધારે આવડે છે, અમે પાસ કરી જ લઈશું. અને પછી જ્યારે નિષ્ફળતા મળતી ત્યારે નિષ્ફળતા થોડી પછાવી, થોડી અઘરી થઈ જતી, પરંતુ ક્યારે એવું આશા છોડી દેવાની જરૂર નથી. જ્યારે હું તૈયારી કરતી ત્યારે ભી એવા યુપીએસસી જેને પાસ થઈ હોય એવા ઘણા કેન્ડિડેટ અમારા સર બોલાવતા કે જેનાથી અમે લોકો મોટિવેટેડ રહીએ, કારણ કે એ સરે યુપીએસસી 9મા ટ્રાયલે પાસ કરી હતી. તો એવી રીતે એ કોઈ ભી અગર માણસ છે કે જે 9મા ટ્રાયલે યુપીએસસી પાસ કરી શકે છે, એમને પોતાની મહેનત છોડી નથી, એમને ભી ફેમિલી રિસ્પોન્સિબિલિટી હતી, એમને નથી છોડી, તો ધેન વાય શુડ આઈ. તો એવી રીતનું એક થોડું એટીટ્યુડ રાખવો જોઈએ કે કોઈ બીજું માણસ છે કે જે છોડી નથી રહ્યું, તો પછી હું કેમ એવી રીતે છોડી દઉં. તો હંમેશા મોટિવેટેડ રહેવાનું, ફેમિલીના સપોર્ટ વગર કશું નથી થઈ શકતું. એટલે ફેમિલીને હંમેશા બેસીને એમનો કન્સન્ટ લઈ લેવું કે હું આ વસ્તુ કરવા માંગુ છું, તમે મને સપોર્ટ કરો અને હું મારી રીતે બેસ્ટ પ્રયત્ન કરીશ કે હું આની અંદર સફળ થઉં. તો હંમેશા ફેમિલીનો સપોર્ટ લઈને ચાલો, આજુબાજુનું સર્કલ એવું રાખો કે જે તમને મોટિવેટ કરતું રહે, અને તમે પ્રયત્ન કરો તો પ્રયત્નશીલ રહેવાથી તમને સફળતા ચોક્કસથી મળે છે. ધીરજ ક્યારે છોડવાની જરૂર નથી, ધીરજ હંમેશા રાખવી, અને આજે નહીં તો કાલે તમે સફળ થાવ જ છો. એટલે ક્યારેય ડિમોટિવેટેડ થવાની જરૂર નથી. ઘણા લોકો એવા છે કે જે લોકો ઘણા પ્રયત્નો પછી પાસ થતા હોય છે, ઘણા વર્ષોની અથાગ મહેનત હોય છે જે એમને પછીથી રંગ લાવતી હોય છે. તો હંમેશા એમને જોઈને આપણે મોટિવેટ થતા રહેવાનું કે આ માણસ કરી રહ્યો છે, એવી કેટલું પ્રોબ્લેમ છે એને,
મેં એવા બી લોકો જોયા છે જેમને ખાવાના પ્રોબ્લેમ હોય ને તો એ લોકો ચા અને બિસ્કિટ ખાઈ અને એવા એ ચલાવતા હોય છે કે એક ટાઈમનું મા બાપને એટલો ખર્ચો ઓછો થાય. એ લોકો સિંગલ હતા પણ સ્ટીલ એમના મા બાપનો ખર્ચો ઓછો થાય એટલે ચા અને બિસ્કિટ પર બી જીવતા. તો જ્યારે બી આવા લોકોને જોતા ને ત્યારે હંમેશા એવું થતું કે આ માણસ આટલી સ્ટ્રગલ સાથે બી કરી રહ્યો છે પછી હું શું લેવા આવી રીતના છોડી દઉં, એ માણસ કરે છે તો હું બી કરીશ જ, આ રીતનો એટીટ્યુડ રાખવો જોઈએ. રાઈટ છે. અને બેન, ઘણી વખત વિદ્યાર્થી તો એવો પણ પ્રશ્ન કરતા હોય છે કે જો મારે પીઆઈ બનવું હોય તો હું કેટલી કલાકની તૈયારી કરું તો કંઈક પીઆઈ બની શકતો હોઉં છું. જોકે આવું ફિક્સ ના કહી જ ન શકાય કે ભાઈ તમે 6 કલાક વાંચો તો તમે, પણ આઈડિયલી એ કેટલી કલાકની વિદ્યાર્થીએ મહેનત કરવી જોઈએ પીઆઈ બનવા માટે. અને ઘણી વખત વિદ્યાર્થીઓ શેડ્યુલને લઈને પણ પ્રશ્ન કરતા હોય છે કે ભાઈ અર્લી મોર્નિંગ વાંચવું સારું, લેટ નાઇટ સુધી વાંચવું સારું, ક્યારે વાંચવું સારું, કેવી રીતે વાંચી શકાય, આવા આવા પ્રશ્નો પણ બેઝિક થતા હોય છે. તો આઈડિયલી તમારું જે એક ફોર્મેટ છે, તમારી એક જે પેટર્ન છે, તમારી જે એક રીડિંગની જે સ્ટાઇલ છે, આખા દિવસની અંદર કેટલી કલાકની પ્રિપરેશન થાય તો વિદ્યાર્થીને સફળ થવાના ચાન્સીસ વધતા હોય છે, એના ઉપર આપ વાત કરો બેન તો આપ શું કહેશો? આમાં કોઈ ફિક્સ કલાક જેવું તો હોતું જ નથી. તમે હંમેશા ક્વોલિટીમાં નહીં પણ ક્વોન્ટિટીમાં નહીં પરંતુ ક્વોલિટીમાં માપ. ઘણી વખત એવું હોય છે ઘણા લોકો કલાકના કલાકો વાંચતા હોય છે પરંતુ 4 કે 5 પેજ બી ફર્યા નથી હોતા. જ્યારે અમુક લોકો 2 કલાકનું રીડિંગ કરે પણ સામે ઓલાના 4 કલાક બરાબર હોતું હોય છે, એટલા કોન્સન્ટ્રેશન સાથે વાંચતા હોય છે. એટલે ક્વોલિટી પર ફોકસ કરો. તમે જેટલું બી વાંચો એ ફૂલ ફોકસથી વાંચો. જેમ કે મને કોઈક દિવસ એવું થાય કે આજે વાંચવાની ઈચ્છા નથી કે આજે નથી એટલું મગજ મને બાબતમાં ગ્રાસ્પિંગ કરી રહ્યું, તો તમે એ દિવસ ઓફ બી લઈ શકો છો કે જેમાં તમને ગમતી કોઈ એક્ટિવિટી કરો, એવો એકાદ કલાક લઈ લો જેમાં તમને તમારી ગમતી એક્ટિવિટી કરી શકો છો અને પછી રીડ કરો. અને જ્યારે રીડિંગ કરો ત્યારે ફૂલ કોન્સન્ટ્રેશન સાથે તમે ફોકસ કરો અને જેટલું બી વાંચો એટલું વ્યવસ્થિત વાંચો કે જેનાથી તમને ફરીથી રિવાઇઝ કરવું, બધું ડિટેલમાં ના કરવું પડે, નોટ્સ પરથી તમને બધું જ યાદ આવી જાય. એટલે કલાકો અગત્યના નથી પરંતુ તમે કેવું વાંચો છો એ અગત્યનું હોય છે. કારણ કે મહેનત તો ઘણા લોકો કરતા હોય છે પરંતુ આવી રીતની હોય છે કે જ્યાં બસ આડેધડ વાંચે રાખે. જેમ કે ઘણા લોકોને મેં એવું બી જોયું છે કે ફ્રી અવર્સ બી હોય એમાં બી એ લોકો વિડીયોઝ ચાલુ કરી અને કાનમાં હેન્ડફ્રી ભર્યું અને સાંભળતા જ હોય, બસ એના સિવાય બીજું કંઈ દેખે જ નહીં, બીજું કંઈ ઓલું થાય જ નહીં. એવી રીતે મહેનત કરવાની જરૂર નથી. પ્રોપર સ્કેડ્યુલ બનાવો, એ પ્રમાણે વાંચો, પ્રોપર પ્લાનિંગ કરો અને જેટલું વાંચો એ કમ્પ્લીટ કરો. એવું નહીં કે બસ આડેધડ વાંચે જ રાખ્યું, આજે કઈ ઓલું નથી તો બી ચોપડી પકડીને બેસી જ રહ્યા, એટલે ઓલાએ 15 કલાક વાંચવાનું કીધું એટલે 15 કલાક બસ ચોપડી પકડીને બેસી રહો છો, એવું કરવાની જરૂર નથી. તમે 5 કલાક વાંચો પણ 5 કલાક પ્રોપર વાંચો. એ તો એવી રીતનું વાંચવું જોઈએ. હું મારું પોતાની વાત કરું તો હું સવારે લાઇબ્રેરીમાં જતી હતી, 8-9 વાગે શાંતિથી જતી હતી, 9 વાગેથી વાંચવાનું સ્ટાર્ટ કરતી તો 2 વાગે બ્રેક લેતી, 2 વાગ્યા પછી થોડું લંચ અર્સ જેવું થાય તો 3 વાગ્યા પછી થોડું હેવી લંચ થઈ જતું હોય. એટલે મારું એક સ્કેડ્યુલ એવું હતું કે 3 વાગ્યા પછી હું ઓનલાઈન વિડીયો, જેમ કે સ્ટડી આઈક્યુ સ્ટડી લવર છે, એના વિડીયોઝ જોતી, એના નોટ્સ બનાવતી અને એ વસ્તુ હું 5-6 વાગ્યા સુધી કરતી અને 6 વાગ્યા પછી પાછું બીજું રીડિંગ કરતી જે 9-9:30 સુધી ચાલતી. સાચી વાત છે બેન, કેમ કે ઘણી વખત શું થતું હોય કે 10 કલાકની તૈયારી કરનાર વિદ્યાર્થી જે છે એ વિદ્યાર્થી કદાચ પ્રિલિમ્સ પણ ક્રેક નથી કરી શકતા. આવું પણ બનતું હોય છે, આપણે બધાને ખબર છે, આપણા મિત્ર સર્કલમાં પણ આવા મિત્રો ઘણા હશે વિદ્યાર્થી મિત્રો. અને ઘણી વખત 5-6 અવર 5-6 કલાકની તૈયારી અને મહેનત દ્વારા એક વિદ્યાર્થી આરામથી જીપીએસસીની સફળતા એ પ્રાપ્ત કરી શકતા હોય છે. તો એ ટોટલી ડિપેન્ડ્સ તમારા પર છે. મેઇન તો રીડિંગ કરતા જેમ બેને વાત કરી, ક્વોલિટી રીડિંગ, તમે કેટલું ક્વોલિટી રીડિંગ કરો છો, ડેટ્સ ઓલસો મેટર કરે છે કે તમે સફળ થશો કે નહીં. અને સાથે સાથે બેન, વાંચવું જેટલું અગત્યનું છે એથી પણ વિશેષ જે અગત્યનો ભાગ ભજવે છે. એકવાર વંચાઈ ગયા પછી એને પ્રોપર રેગ્યુલર ટાઈમ પર ઇન્ટરવલ પર એને રિવાઇઝ કરવું, એને રિવિઝન કરવું પણ એટલું અગત્યનું બનતું હોય છે. તો એક રિવિઝનની જે ફોર્મેટ છે, એક રિવિઝનની જે પેટર્ન છે, એના ઉપર આપ વિદ્યાર્થીને જો ગાઈડ કરો તો આપ શું કહેશો? અને સ્પેશિયલી તમે રિવિઝન કેટલા સમયને કેવી રીતે કરતા હતા? કેમ કે રિવાઇઝ જ નહીં થાય તો માચેલું યાદ નથી આવવાનું, તો અલ્ટિમેટલી બધું 0 થવાનું છે. તો એના માટે આપ વાત કરો બેન તો આપ શું કહેશો? હું હંમેશા વીકલી અને મંથલી કરતી. વીકલી જેટલું આપણે વાંચ્યું એની નોટ્સ બનાવી લેવાની. એ નોટ્સ છે એ તમે વીકલી તમે રિવાઇઝ કરી લો એકવાર કે તમે જે વાંચ્યું છે યાદ છે કે નહીં. અને ઇવન હું કોચિંગ સેન્ટરમાં જોઈન કરેલું હતું તો ત્યાં બી એ લોકો એક્ઝામ લેતા તો એક્ઝામના બારે ફરીથી રિવાઇઝ થઈ જતું. તો મંથલી અને વીકલી તમે રિવાઇઝ કરી શકો છો અને તમે જે કંઈ બી વાંચો એની નોટ્સ બનાવો. અને નોટ્સ એટલી ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ કે તમે એટલા પોઈન્ટ વાંચો કે તમે શું વાંચ્યું છે બધું યાદ આવી જાય. કારણ કે તમે ફૂલ ફોકસ સાથે વાંચ્યું હશે તો એ વસ્તુ તરત જ યાદ આવી જશે. એટલે ફૂલ ફોકસ સાથે વાંચવું અને એની નોટ્સ તરત બનાવી લેવી અને નોટ્સ છે વીકલી રિવાઇઝ કરી લેવી.
રાઈટ છે બેન, ખૂબ સારી રીતે આપણે જ્યારે વાત કરી છે, સ્પેશિયલી આપણે નોટ્સ બનાવવા ઉપર પણ જે વાત કરી છે, બિકોઝ ઓફ નોટ્સ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ રિવિઝન ટેકનિક્સ, તો આ પણ ખૂબ ઉપયોગી સાબિત થતું હોય છે. અને મેઇનલી જો જોવા જઈએ બેન્સ, તો ખૂબ સારી રીતે આપણે જ્યારે વાત કરી છે, પ્રિલિમ્સની વાત કરી છે, દોડની વાત કરી છે, મેન્સની વાત કરી છે, ઇન્ટરવ્યૂની વાત કરી છે, સંઘર્ષ ગાથાની વાત કરી છે, આઈડિયલી જે સબ્જેક્ટ કવર થાય છે એની વાત કરી છે, કે એક્ઝામ પેટર્ન કઈ રીતની છે, સોર્સની વાત કરી છે, વેઇટેજની વાત કરી છે, એક વિદ્યાર્થી દોડની તૈયારી કેમ કરે, કેવી રીતે એને પ્લાનિંગ દ્વારા જોવું જોઈએ, મોર્નિંગમાં વાંચવું સારું, નાઇટની અંદર વાંચવું સારું, કેટલી કલાકનું પ્લાનિંગ જોઈએ, કેવી રીતે વાંચવું, નોટ્સ બનાવે, રિવિઝન, લોટ્સ ઓફ માહિતી આપણે વિદ્યાર્થીની સાથે બેન શેર કરી છે. અને લાસ્ટની અંદર લાસ્ટ ક્વેશ્ચન જે છે બેન, એવો છે કે તમારી જે એક જનરલ સંઘર્ષ ગાથા રહી છે, તમે જે અત્યારે જે ફિલ્ડ વર્ક કર્યું છે આ COVID-19 કોરોનાની વૈશ્વિક મહામારીની અંદર, જે આપે ક્યાંક જોબ કરવાનું સૌભાગ્ય જે પ્રાપ્ત થયું, સેવા કરવાનું જે સૌભાગ્ય પ્રાપ્ત થયું, એટલે તમારું જે જનરલ જે એક્સપિરિયન્સ છે, આ અનુભવનું જે ભાથું છે, એ ભાથાની સાથે જો વિદ્યાર્થીને એક પોઝિટિવ મેસેજ આપવો હોય કે ભાઈ આ એક મેસેજને તો આપ બિલકુલ ન ભૂલતા, આ મેસેજ ક્યાંક તમને સફળતા અપાવી શકે, આવો જો કોઈ મેસેજ હોય, અને એની સાથે સાથે ભૂલથી પણ વિદ્યાર્થી બી કંઈ ભૂલ ન કરે, બિકોઝ ઓફ કે ઘણી વખત શું થતું હોય કે એક વિદ્યાર્થીએ જેમને 3 વર્ષ તૈયારી કરી હોય, તો એમને ઘણી એવી નાની નાની ભૂલ થઈ હોય, જો આ ભૂલ કદાચ આવનારો જે વિદ્યાર્થીનો વર્ગ છે જે તૈયારી કરે છે એ ન કરે એ ભૂલ, તો એમના માટે 3ની જગ્યા ઉપર 2 વર્ષ કંઈક તૈયારી માટે લાગતા હોય છે, તો આવી કઈ એવી ભૂલ જે વિદ્યાર્થી ભૂલથી પણ ન કરે, અને સાથે પોઝિટિવ મેસેજની વાત એન્ડમાં જો આપ કરો બેન આપના અનુભવના આધારે, તો આપ શું કહેશો? હું વિદ્યાર્થી મિત્રોને એટલું જ કહેવા માંગીશ કે ક્યારે નેગેટિવિટીથી ઇન્ફ્લુઅન્સ થવું નહીં, કારણ કે મને બી એવા ઘણા એક્સપિરિયન્સ રહ્યા છે કે જેમાં લોકો આવીને કહેતા હોય છે કે આવું વાંચવું ના જોઈએ, આમાં તો આવાથી જ પૂછાવાનું છે, આવું જ થશે, તારાથી તો ના થાય, કાં તો ઘણી વાર એ લોકો પોતે બી એવું વિચારતા હોય છે કે જે લોકો ઘણા ટાઈમથી મહેનત કરી રહ્યા છે તો આપણે એક ફ્રેશર તરીકે શું કરશું, તો આવું ક્યારે કોઈની વાતમાં આવી જવું નહીં. આપણે હંમેશા જે પોઝિટિવ લોકો છે એના સરાઉન્ડિંગમાં રહેવું, એવા જ મિત્રો રાખવા કે જે લોકો પોતે બી એટલી ધગસથી મહેનત કરી રહ્યા છે અને એ લોકો બી કંઈક કરવા માંગે છે લાઈફમાં, હંમેશા એના લોકોથી સરાઉન્ડિંગમાં રહેવું. અને પોઝિટિવ એટીટ્યુડ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે અને કોન્ફિડન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે, કે જ્યારે તમે પહેલેથી હાર માની લેતા હો છો કે ના મારાથી તો આ નહીં જ થઈ શકે, આ તો જગ્યા ઓછી છે, કે મને તો આ નથી આવડતું તો હું શું કરીશ, તો એવી રીતની મેન્ટાલિટી રાખો તો તમે ક્યારે પાસ નથી થઈ શકતા. એટલે હંમેશા એક પોઝિટિવ એટીટ્યુડ સાથે તમે તૈયારી કરો, કોન્ફિડન્સ લેવલ રાખો કે હા હું કરી શકીશ, અને એક એવું રાખો કે હું લાઈફમાં કંઈક તો કરી જ લઈશ, અગર આ નહીં થાય તો નેક્સ્ટ ક્લિયર થશે, નેક્સ્ટ નહીં થાય તો એને પછીની ક્લિયર થશે, અને એવા લોકો સાથે રહેવું જોઈએ, કારણ કે સ્ટ્રગલ બધાની લાઈફ હોતું હોય છે, આપણને કઈક અલગ રીતના પ્રોબ્લેમ હોય છે, બીજાને કઈક બીજી રીતના પ્રોબ્લેમ હોય છે, તો એકબીજા જોડેથી તમે શેર કરો, બીજાની સ્ટ્રગલ સ્ટોરી પરથી તમે પોતે ઇન્સ્પાયર થાઓ, અને ક્યારે ડીમોટિવેટ ના થવું, હંમેશા એમ વિચારું કે હું લાઈફમાં કઈક તો કરી જ લઈશ અને ક્યારે આ વસ્તુ છોડીશ નહીં, તો આવી રીતના તમે તૈયારી કરી શકો છો અને સફળતા ચોક્કસ મળે જ છે. જે માણસે વ્યવસ્થિત તૈયારી કરી હોય છે, પ્રોપર પ્લાનિંગ સાથે કરી હોય છે, અને આજ નહીં તો કાલ સફળતા મળ્યા વગર ક્યારે રહેતી નથી. ખૂબ સારી રીતે બેન આપણે બધા જ પ્રશ્નોનો જવાબ આપીને વિદ્યાર્થીને કંઈક માર્ગદર્શન પૂરું પાડી છે. સૌપ્રથમ તો બેન આપનો ખૂબ ખૂબ આભાર, સ્પેશિયલી જે વિદ્યાર્થીઓ પણ જે આ ઇન્ટરવ્યૂ જોઈ રહ્યા છે એમને એક ફક્ત મેસેજ આપો કે અનએકેડમી GPSCનો જે પ્રયાસ છે, ટોપર્સ ટોક વિથ અશોક ગુજ્જર આ જે સિરીઝ છે, આ સિરીઝની અંદર લોટ્સ ઓફ ઇન્ટરવ્યૂ છે, હજુ આપે ન જોયા હોય તો પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટ પર ટોપર્સ ટોક વિથ અશોક ગુજ્જર આ પ્લેલિસ્ટ પર આપ જશો ત્યાં તમને આવા લોટ્સ ઓફ ઇન્ટરવ્યૂ જોવા મળશે. અને આ ઇન્ટરવ્યૂ લેવા પાછળનો જે અમારો જે પ્રયાસ છે, પ્રયાસ ફક્ત એટલો છે કે આપની અંદર એ ફરી વખત પ્રેરણાનો દીપક પ્રગટાવ, આપની પાસે એ ફરી વખત એ મોટિવેશનનું, એ પ્રેરણાનું ઝરણું ક્યાંક પ્રાપ્ત થાય અને ફરી વખત એ નવા જોશ જનૂન અને ઉત્સાહની સાથે આપ તૈયારીમાં ક્યાંક આગળ વધો અને તૈયારીની દિશામાં ખૂબ સારું કામ કરીને ખૂબ સારી સફળતા પ્રાપ્ત કરો, એવા હેતુની સાથે અને એકેડેમી GPSC દ્વારા આ અનેરો પ્રયાસ થઈ રહ્યો છે. લોટ્સ ઓફ કોર્સિસના વિડીયો પણ આ ચેનલ પર મૂકેલા છે, આપ ફ્રીની અંદર પણ આ વિડીયોઝ ક્યાંક પ્રાપ્ત કરી શકો છો. મેઇનલી જો જોવા જઈએ તો બેને જે વાત કરી છે, મારે એટલું ફક્ત વિદ્યાર્થી મિત્રો તમને કહેવું છે કે જો ખુશ્બુબેન આ કામ કરી શકતા હોય તો આપ પણ કરી શકો છો. સ્પેશિયલી જે બહેનો આ ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે તો એમના માટે પણ કહેવાનું કે ખુશ્બુબેન જો એટલા સંઘર્ષ અને આવી પરિસ્થિતિ આવા બેકગ્રાઉન્ડમાંથી આવી, જેમનું કોઈ સપોર્ટ, કોઈ એવું ફેમિલી બેકગ્રાઉન્ડ નથી, પણ પ્રથમ પ્રયાસે જ જેમણે GPSC પાસ કરીને PA ની અંદર અત્યારે પોતાની સેવા બજાવી રહ્યા છે, તો ખુશ્બુબેન કરી શકે તો તમે પણ કરી શકો. આવા વિશ્વાસની સાથે સતત નવું શીખતા રહો, સતત આવી રીતે ક્યાંક ને ક્યાંક સિરીઝ જો અને આપ મોટિવેટ થઈને આપ સતત તૈયારીની દિશામાં આગળ વધો એવા ભાવ અને વિશ્વાસની સાથે આજના ઇન્ટરવ્યુમાંથી લર્નિંગની સાથે આપ ઇમ્પ્લિમેન્ટ પણ ચોક્કસથી
કરજો બીકોઝ હું એવરી ટાઈમ કહું છું કે સતત નવું શીખતા રહેવું ખૂબ જરૂરી છે પણ શીખવાની સાથે જો નહીં અપનાવીએ તો આ શીખવાની સફર કોઈ કામની રહેતી નથી આવા ભાવ અને વિશ્વાસની સાથે હર વખતે અમને જે સાથ સહકાર આપી રહ્યા છો આ વિડીયો કેવો લાગ્યો છે આ વિડીયો દ્વારા આપને કેવું લર્નિંગ પ્રાપ્ત થયું છે આ ક્યાં ઉપયોગી સાબિત થાય છે ચોક્કસથી નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો જેથી કરીને અમારો ઉત્સાહ પણ આવી રીતે બરકરાર રહી શકે એવરી ટાઈમ જે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી આપના ગ્રુપ સુધી પહોંચાડી રહ્યા છો એ બદલ પણ આપને ખૂબ ખૂબ આભારની સાથે થેન્ક યુ વેરી મચ ટુ ઓલ ઓફ યુ જય હિન્દ જય ભારત An Academy.